ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇન ધીસ વિડિયો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ રીડ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ ધ સેકન્ડ પાર્ટ પેજ નંબર થર્ટી ટુ મેન્ટલ ક્વિક ફિક્સિસ મેન્ટલ એટલે માનસિક ક્વિક ફિક્સિસ એટલે કે જે ઝડપથી કેટલાક એવા ઉપચાર હોય છે અન્ય ઉપાયો છે એ છે જ્યારે આપણે તણાવપૂર્વક પરિસ્થિતિમાં હોઈએ છીએ કે તણાવનું ફીલ કરતા હોઈએ છીએ ટેન્શન લેતા હોઈએ છીએ એટલે ટેન્શનવાળી કોઈ પરિસ્થિતિ હોય ત્યારે આ કેટલીક અન્ય ઉપાયો પણ છે જેના દ્વારા આપણે માનસિક સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ જોઈએ કયા કયા બીજા અન્ય ઉપાયો છે ધ વેરી ફર્સ્ટ પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક તમને જે કોઈ પણ મ્યુઝિક પસંદ હોય એ મ્યુઝિક ચાલુ કરો એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ અને મ્યુઝિક ચાલુ કર્યા બાદ રૂમની અંદર ડાન્સ કરો ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ઇઝ ધ રાઈટ સાઇડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેન શું કરશે આ જે ક્રિએટિવિટી છે જે આ જે સર્જનાત્મક એક્ટિવિટી છે પ્રવૃત્તિ શું કરશે એક્સરસાઇઝ ઇઝ ધ રાઈટ સાઈડ ઓફ ધ બ્રેઇન હવે આપણે વિદ્યાર્થી મિત્રો ખબર છે કે મગજના બે ભાગ છે એક રાઈટ સાઈડ એન્ડ એક લેફ્ટ સાઈડ મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો એ બે ગોળાર્ધો છે જમણું ગોળાર્ધ અને ડાબું ગોળાર્ધ બહુ ડિટેલમાં નથી જતા વિદ્યાર્થી મિત્રો એટલે કે જે આપણે જમણું ભાગ છે મગજનું એને આ એક્સરસાઇઝ શું કરશે એ એને એક્ટિવ કરશે સક્રિય કરશે એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેન અને જે આપણું મગજનું જે આપણે સંતુલન હતું જે અન અસંતુલિત થઈ ગયું હતું એને પાછું રીબેલેન્સ કરી દેશે એટલે સંતુલિત કરવામાં મદદરૂપ થશે એટલે શું કરવાનું છે જ્યારે આપણને લાગે કે આપણે તણાવપૂર્વક પરિસ્થિતિમાં આવી ગયા છે ટેન્શનવાળી પરિસ્થિતિમાં છે આપણે અપસેટ થઈ ગયેલા છે ડિસેપોઇન્ટમેન્ટ થઈ ગયેલું છે તો આપણે શું કરવાનું છે આપણને જે મનપસંદ મ્યુઝિક હોય તમને પોપ ગમતું હોય કે ગમે તે ગમતું હોય ક્લાસિકલ તે મ્યુઝિક લગાવવાનું છે અને રૂમની અંદર તમારે ડાન્સ કરવાનું છે જેનાથી શું થાય છે કે મગજનું જે આપણું જમ્મુ ગોળાટ છે એને એક્ટિવ થાય છે અને એને પુનઃ સંતુલિત કરે છે આ એક્સરસાઇઝ બીજા ઉપાય જોઈએ ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોઝ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી જે આપણે કહીએ છીએ કે ફિશ ટેન્ક એટલે જે મચ્છી આપણે જે કહેવાય માછલી પકડવાનું જે હૂક આવે છે એ લેવાનું છે એન્ડ વોઝ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી અને માછલી જે છે એ તરે છે એ રીતે આપણે ખાલી નિરાતે એને જોવાનું છે અલાઉઝ ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન અને આ શાંતિપૂર્વક તમે જે નિરાતે લેંગ્વેજલી જે એને જુઓ છો એનાથી શું થાય છે કે જે આપણું જે મગજ છે એને શાંત કરે છે ત્યાર પછી જોઈએ શું કરવાનું છે ફ્રાઇટ ડાઇ ફ્રાઇટ ડાઉન ઓલ યોર વરિઝ જે કંઈ પણ તમને ચિંતા થઈ હોય કે ચિંતા થતી હોય એ બધા જ એવી બાબતો એવા બધા મુદ્દાઓ તમારે લખી લેવાના છે પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ હવે શું કરવાનું છે આપણે અહીંયા કે જે ચિંતાઓ આપણને થઈ રહી છે કે એવા જે મુદ્દાઓ છે એને આપણા એક કાગળ ઉપર લખી લેવાના છે પીસ ઓફ પેપર ઉપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ અને એમ સમજી લેવાનું છે કે મેં મારા મગજમાંથી આ બધી ચિંતાઓના જે મુદ્દાઓ છે એ હવે કાઢી નાખ્યા છીએ અને આ કાગળ ઉપર લખી નાખેલા છે આ પણ એક કરી શકાય એમ છે ત્યાર પછી તમે શું કરી શકો છો ગેટઆઉટ ઇન ટુ નેચર એન્ડ વોક તમને લાગે કે અહીંયા ખૂબ જ શાંતિપૂર્વકનો જે માહોલ છે પ્રકૃતિની અંદર નેચરની અંદર ત્યાં જાઓ એન્ડ વોક ને ત્યાં થોડું વોકિંગ કરો ચાલો ત્યાં આ પણ આપણને જે કહેવાય ને ટેન્શન રિલીઝ કરવામાં મદદરૂપ થાય છે કોન્સન્ટ્રેટ ઓન વોટ is રાઇટ નાવ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો કોન્સન્ટ્રેટ એટલે જે આપણે શું કરવાનું છે હવે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ક્યાં કરવાનું છે ઓન વોટ ઇઝ રાઇટ નાવ હમણાં શું ચાલી રહ્યું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો નહીં કે જે આવતીકાલ કંઈક બનવાનું છે એના વિશે કંઈ પણ જાતનું વિચાર્યા વગર હમણાં શું ચાલી રહ્યું છે વોટ ઇઝ ગોઈંગ ઓન રાઇટ નાવ એનું પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ધ્યાન સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન જ્યારે આવું લાગે છે તમને ટેન્શનવાળી પરિસ્થિતિમાં હોય છે તો આપણે ફરી એવું એમ કે ચાલો હવે નાઈ લઈએ તો જ્યારે તમે બાથરૂમમાં જાઓ છો ત્યારે જે આપણી શેમ્પુ બોટલ હોય છે એને તમારે એક માઇક્રોફોન હોય એવી રીતે ઉપયોગ કરવાનો છે અને સિંગ કરવાનું છે એટલે ગાવાનું છે એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમારે બાથરૂમ સિંગર બની જવાનું છે ધેન નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી મિસ્ટેક્સ આર ઓકે ખૂબ જ સરસ મજાનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો આ તમારે જીવનમાં ઉતારવા જેવું છે જ્યારે પણ તમને લાગે કે હવે મને ટેન્શન આવી ગયું છે ચિંતા થાય છે તણાવવાળી પરિસ્થિતિ અનુભવું છું ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની નો બડી ઇઝ પરફેક્ટ કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતી નથી એટલે કે સંપૂર્ણ હોતી નથી એન્ડ હુ વોન્ટ ટુ બી અ નો બડી અને આપણે કંઈ પણ બનવું નથી અને કોણ આ બનવા પણ માંગે છે મિસ્ટેક્સ આર ઓકે ભૂલો તો થયા કરે એટલે એમ કહેવાય ને કે આ બધું આપણે જે કહેવાય શુદ્ધ દેશી ભાષામાં આપણા અમુક શબ્દોનો ઉપયોગ કરે ને આ તો બધું હાઇલા રાખે એટલે આ રીતના શબ્દો પણ તમારો જે માનસિક તણાવ છે એને ઓછું કરી શકે છે ધેન ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકાબલરી જે આપણે કહીએ છીએ ને આઈ કાન્ટ હું આ નથી કરી શકતો આ શબ્દને આપણો જે શબ્દભંડોળ છે એમાંથી આપણે ડિલેટ મારી દેવાનું છે એટલે કે આપણી જે મગજની ડિક્શનરી છે શબ્દકોષ છે એની અંદરથી આ શબ્દ કાઢી નાખવાનો છે આઈ કાંઠ જેમ તમને વિદ્યાર્થી મિત્રો એમ ઓલા ડાયલોગ છે ને ઓલો શાહરૂખ ને દીપિકા પદુકોણનો એક મૂવ છે ચેન્નાઈ એક્સપ્રેસ એની અંદર નહીં કે ઇમ્પોસિબલ નામનો શબ્દ મારી ડિક્શનરીમાં નથી એટલે આ જે અમુક અમુક બાબતો છે ને એ આપણને હકારાત્મક ઉર્જા આપતું હોય છે એટલે કે આઈ કાન્ટ હું નથી કરી શકતો એ હવે શબ્દ જ આપણા દિમાગમાંથી કાઢી નાખવાનું છે ઇટ ઇઝ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન અને આનાથી શું થાય છે આવા જે શબ્દો હોય છે એ આપણને કન્સ્ટ્રક્ટિવ જે સર્જનાત્મક વિચારણા આપણે જે કરી શકીએ છીએ એ કરવા દેતું નથી એન્ડ બ્લોક્સ અને અવરોધે છે શું યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન કોઈ સમસ્યાનું જે સોલ્યુશન હોય એનો ઉકેલ હોય એને એ ઉકેલ લાવવામાં તમારા વિચારોમાં આ અવરોધ પેદા કરે છે આ શબ્દ એટલે આ શબ્દને આપણે ડિલીટ કરી દેવાનો છે ધેન રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ ધીસ રીબેલેન્સ ઇઝ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેન હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે કે આપણે જાણતા હોઈએ છીએ કે દરેક વ્યક્તિની અંદર કોઈને જમણા હાથથી કાર્ય કરતા હોય છે એટલે કે જમણા હાથથી જ લખવાની ને રમવાની બધું એમ કહેવાય ને કે દેશી ભાષામાં કહે કે ભાઈ આ રાઇટી છે એટલે કે જમોડી છે આ લેફ્ટી છે કે આ ડાબોડી છે હવે જો આપણે જમોડી છીએ એટલે કે આપણા રાઈટ હેન્ડથી આપણે જ્યારે લખીએ છીએ તો હવે આ એક્સરસાઇઝની અંદર શું કરવાનું છે આપણું જે ઉલટું હાથ છે જે આપણે જો જમણા હાથથી લખતા હોઈએ તો અહીંયા કેટલીક લાઇન્સ કેટલાક શબ્દો કેટલાક વાક્યો આપણા ઉલટા હાથથી લખવાના છે એનાથી શું થાય છે ધીસ રીબેલેન્સ ઇઝ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેન એટલે અગાઉ મેં તમને કીધું જે આપણા મગજના બે ગોળાર્ધો છે જમણું ગોળાર્ધ અને ડાબુ ગોળાર્થ આ બંનેને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે એને બંનેને પુનઃ સંતુલિત કરે છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક શબ્દ આવ્યું છે હેમિસ્ફિયર્સ ફરી તમે સાંભળ્યું કે જમણું ગોળાર્થ ડાબુ ગોળાર્થ મગજના બે ભાગ આ શું છે તો થોડી તમને ડિટેલ આપી દો કે આપણા મગજના જે ભાગ બે પડે છે જે જમણા ભાગમાં છે એને જમણું ગોળાર્થ કહેવાય છે એટલે કે રાઇટ હેમિસ્ફિયર જે ડાબી ભાગમાં આવેલું છે બીજો ભાગ એને આપણે લેફ્ટ હેમિસ્પિયર કહીએ છીએ હવે સંશોધનો એવું જણાવે છે કે આપણું જો જમણું જે ભાગ છે મગજનો જમણો ભાગ છે એ આપણા ડાબા શરીરના અંગો છે ડાબી ભાગના એને એક્ટિવ કરે છે અને એ પ્રમાણે એની પાસે કાર્ય લે છે એટલે કે જમણું ગોળાર્થ ડાબો હાથ ડાબો પગને જે ડાબા ભાગના વયો છે એની સાથે કાર્યરત છે એનાથી ઉલટું આપણા મગજનો જે ડાબો ભાગ છે એ શરીરના જમણા અંગોને કાર્ય કરાવે છે એટલે શું થાય છે આપણે જમોડી હોઈએ છીએ એના કારણે કયું આપણું ગોળાથ ભાગ ભજવતું હોય છે એમાં તો ડાબુ ગોળાટ કારણ કે તમે જમણું હાથથી લખતા હોઈએ છીએ કે એમાં ડાબુ ગોળાટ કોઈ ડાબા હાથથી લખતું હોય તો એની અંદર એનું જમણું ગોળાટ હોય હવે જ્યારે આપણે આ રિવર્સ કરીએ છીએ ઉલટી પ્રક્રિયા અહીંયા જે કરીએ છીએ શબ્દો લખવાની એટલે જે ગોળાર્ધ જે છે એ પાછું પૂર્ણ સંતુલિત થઈ જાય છે રિબેલેન્સ થઈ જાય છે એટલે આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો છેલ્લું સ્ટેપ છે એક્સપેક્ટ ટુ બી લકી અને હંમેશા તમે ભાગ્યશાળી છો તમે જ નસીબવાળા છો આપણે જ એમ કહી શકાય ને કે હું સુપીરિયર છું આવી એક અપેક્ષા તમારી મનમાં રાખો કે ભાઈ હું લકી છું જે કંઈ પણ છે એ મારા નસીબથી મને મળેલું છે એટલે વિદ્યાર્થી મિત્રો આ બધા જે શબ્દો છે ને એ જીવનની અંદર આજે નહીં ગમે ત્યારે પણ તમે જ્યારે તણાવપૂર્વક પરિસ્થિતિ અનુભવી રહ્યા હોય ત્યારે આ બધા શબ્દો આ બધી એક્ટિવિટી કરવા જેવી છે અને એનાથી આપણને લાગે છે કે થોડુંક એમ કહેવાય ને કે જે આપણું મગજ છે એ પાછું રીબેલેન્સ થઈ જાય છે અને જે આ તણાવપૂર્વકની જે પરિસ્થિતિ છે એને આપણે દંશે ઘટાડી શકીએ છીએ સો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ યુનિટ થ્રીમાં રી ટુ અહીંયા પૂર્ણ કરીએ છીએ એની જે એક્સરસાઇઝિસ છે વોકાબ્લરી ફંક્શન એ બધું તમારે ફેરબુકની અંદર લખવાનું છે અને લખીને મને પર્સનલી એનું હોમવર્ક વોટ્સઅપ કરવાનું છે યુનિટ થ્રીની અંદર જેટલા પણ ન્યૂ વર્ડ્સ આવેલા છે જેના મેં તમને મિનિંગ પણ કીધેલા છે એ બધા ફેરબુકની અંદર એક ગ્લોસરી તરીકે એક વોકાબ્લરી તરીકે પણ તમારે લખવાના છે ત્યાં સુધી ટીલ ધેન સ્ટે હોમ સ્ટે સેફ એન્ડ હેલ્ધી જય હિન્દ